केम छो विद्यार्थी मित्रों, धोरण 10 में आपनु फरी एक वार स्वागत छे। आपणे संभावना चेप्टर जोता हता, जेमां आपणे स्मरणना 3 भाग जोई चूक्या छीए। आ छे भाग नंबर 4, बराबर छे। तो आपणे संभावनामां शुं जोयुं हतुं हजी सुधी आपणे जोई लईए। तो संभावना, समसंभावी संभावना, पछी आपणे जोयुं हतुं के जे घटना चोक्कसपणे थती होय तो ये अपनी चौक्स घटना थी, अने जे घटना शक्य नहीं ये घटना जो थी कि जेने शूँ कहवा चौक्स कहले के अनिश्चित घटना, बराबर है। जो चौक्स घटना हो तो ये घटना की संभावना केटली हे एक, अने जो चौक्स घटना नहीं हो घटना अशक्य है यनी संभावना केवी थवानी जीरो, बराबर मित्रों। तो हवे आपणे शुरू करिए एना पछीना एक्जाम्पलो के जे आपणे बाकी राख्या था। एक तो चलो मित्रों, आपणे स्वाध्याय 15.1 में 1-15 दाखला जोई चूक्या छीए। वच्चे आगळना अमुक एक्जाम्पलो बाकी राख्या छे, ए आजे आपणे अथवा तो आना पछीना विडियोमां धीमे धीमे ए आपणे जोई लेशुं। तो चलो आपणे शुरू करिए एक्जाम्पल नंबर 16। ए शुं कहे तो के खामीवाळी 12 पेन आकस्मिक रीते 132 सारी पेन छे साथे भळी गई छे। એટલે કે 132 જેવી સારી પેન હતી એમાં આકસ્મિક રીતે 12 પેન ભેગી થઈ ગઈ। પછી તો કે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં, સીધું પેનને જોઈને કહી શકાય કે આ પેન ખામીવાળી છે કે નહીં, બરાબર। સોરી, આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને કાઢવામાં આવેલ પેન એ ખામી રહિત છે એની સંભાવના કેટલી, બરાબર। તો ચલો આપણે જોઈએ તો કે પહેલાં કુલ પેન કેટલી હતી એ મારે જોવી પડશે, એટલે કે 132 સારી પેન અને 12 પેન કેવી ખામીવાળી, એટલે જે પેન ઉપાડું એ કુલ પેનમાંથી 12 આવશે, એટલે 132 વત્તા 12 કેટલા થયા, 132 ને 10 142, 142 ને બીજા 2 144, એટલે કુલ પેન કેટલી થઈ 144। તો મારે પહેલાં એ લખવું પડશે તો કે સોલ્યુશન એક્ઝામ્પલ નંબર 16 નું શું કહે છે તો કે ખામીવાળી 12 પેન, ખામીવાળી 12 પેન અને સારી પેન કેટલી છે તો કે 132, કુલ કેટલા થયા 144, એટલે કુલ શક્ય પરિણામો કેવા 144 છે। મારે ગોતવાનું શું સંભાવના તો કે કાઢવામાં આવેલી એક પેન એ કેવી છે ખામી રહી એટલે સારી પેન છે, બરાબર। તો ધારી લઈએ કે ધારો કે ઘટના એ શું છે તો કે કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે, આને કહી દીધું મેં સંભાવના, અને ખામી રહી છે તો ઘટના એના સાનુકૂળ પરિણામો શું થાય તો કે ઘટના એના સાનુકૂળ પરિણામો, સારી પેન કેટલી છે આખા જથ્થામાં તો કે આખા જથ્થામાં સારી પેન કેટલી છે તો કે 132, અને એની સંભાવના એટલે કે પી ઓફ એ સાનુકૂળ પરિણામો 132 છેદમાં કુલ પરિણામો 144। ખ્યાલ આવી ગયો મિત્રો, બરાબર છે। હવે આમાં છેદુડે કેમ છેદુડે તો કે 11 × 12 કરો, જવાબ કેટલા મળે મને 132, અને નીચે 12નો વર્ગ છે જ, 12 × 12 12 ઉડી જાય, જવાબ શું આવે 11 ના છેદમાં 12, આ તમારો જવાબ। ખ્યાલ આવી ગયો, બસ આવી રીતનો એક્ઝામ્પલ છે, બરાબર। તો આપણે એ પહેલો એક્ઝામ્પલ પૂરો, એના પછીનો બીજો એક્ઝામ્પલ વાંચીએ। રકમ શું કીધું છે તો કે 20 વીજળીના ગોળાના જથ્થામાં 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે, કુલ 20 ગોળા છે એમાં 4 કેવા છે ખામીવાળા છે, તો સારા કેટલા હોય 16। આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી, ચલો જોઈ લઈએ શું કીધું છે તો કે કુલ કેટલા ગોળા છે, 20 ગોળા આપેલા છે, બરાબર, એટલે કે કુલ શક્ય પરિણામો કેટલા છે, સીધું આપેલું જ છે કે કુલ શક્ય પરિણામો બરાબર 20, બરાબર। હવે જેમાંથી ખામીવાળા ને ખામી વગરના એટલે કે ખામીયુક્ત
ખામીયુક્ત કેટલા છે? ચાર. અને સારા કેટલા છે? તો કે સારા ગોળા કેટલા હશે? સોળ હશે. અને સોળ ને ચાર વીસ થઈ ગયા. ઓકે, ચલો મને ગોતવાનું શું કીધું છે? તો કે યાદચ્છક રીતે એક ગોળો કાઢવામાં આવે કે જે ગોળો કેવો હોય? ખામીયુક્ત હોય, એટલે ખામીવાળો હોય. ખામીવાળો કેટલા છે? ચાર. તો મારી ઘટના લેવી પડશે. તો કે ધારો કે ઘટના એ શું થશે? તો કે કાઢવામાં આવેલો ગોળો કેવો છે? ખામીયુક્ત. ખામીયુક્ત, બરાબર. ખામીયુક્ત ગોળાની સંભાવના કેટલી, એની ઘટના કેટલી છે? સાનુકૂળ પરિણામો. તો કે ઘટના એના સાનુકૂળ પરિણામો કેટલા થવાના? ચાર. અને એની સંભાવના પી ઓફ એ બરાબર શું થવાનું? તો કે ચારના છેદમાં કુલ પરિણામો કેટલા હતા? વીસ. એટલે કે ચારના છેદમાં વીસ એટલે એકના છેદમાં પાંચ. તો આનો જવાબ એકના છેદમાં પાંચ જરૂરી છે. ચાર પાંચ ને વીસ, બરાબર. ચલો એના પછીનું નંબર બે. આમાં બે દાખલા આપેલા છે. નંબર વન પૂરો કર્યો, હવે નંબર બે જોઈએ. શું કહે છે? તો કે ધારો કે નંબર એકમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી. એટલે કે જેમ મેં 20 ગોળાનો જથ્થો હતો એમાં ચાર ખામીવાળા હતા, એક ગોળો મેં કાઢી લીધો અને પછો કેવો આવ્યો? સારો નીકળો, બરાબર. એટલે કે 20 ગોળામાંથી આ ઘટના એ વાળો એક ગોળો મેં કાઢી નાખ્યો, નીકળો કેવો નીકળો? સારો. તો હવે આ 16માંથી નીકળી ગયો એક ગોળો, તો સારા ગોળા હવે કેટલા વધ્યા હશે અંદર? તો કે બાકી જે એક ગોળો કાઢવામાં આવે એટલે કે નંબર એકમાંથી એક ગોળો કાઢતા કુલ શક્ય પરિણામો હવે કેટલા બની જશે આપણી પાસે? તો કે 20માં તો હતો જ ને, કેટલા થઈ જવાના આવે? 19, બરાબર. કુલ શક્ય પરિણામો બીજું ખામીવાળા તો કેવા છે? તો ખામીવાળા તો એટલા ને એટલા છે હજી સુધી, ચાર. અને સારો ગોળો એક નીકળી ગયો. તો કે સારા ગોળા કેટલા થયા હવે? 16 હતા, કેટલા થઈ જશે હવે? 15. 15 ને 4 ટોટલ થઈ ગયા 19. ચલો બરાબર છે. હવે આગળ વાંચીએ. પાછો મૂકવામાં આવતો નથી. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે કે જે ખામીયુક્ત ના હોય. પાછો એક ગોળો કાઢવામાં આવે, આ ગોળો કેવો હતો? ઉપર જોયો ખામીવાળો, હવે કેવો જોવાનો છે મારે? ખામીયુક્ત ના હોય. તો લઈ લઈએ ઘટના. ધારો કે ઘટના બી એ શું છે? તો કે કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત ન હોય. ખામીયુક્ત ન હોય તો કેવો હોય? સારો હોય. તો ઘટના બીના સાનુકૂળ પરિણામો શું થવાના? ઘટના બીના સાનુકૂળ પરિણામો બરાબર કેટલા થવાના હવે? 15. અને એની સંભાવના એટલે કે પી ઓફ બી સાનુકૂળ પરિણામો 15, એના છેદમાં કુલ શક્ય પરિણામો 19. કેમ 19? કારણ કે એક ગોળો અહીંથી મેં કાઢી લીધો છે, એ ગણવાનો નથી. એવું રકમમાં જેવું કીધું હતું એટલા માટે, બરાબર છે. તો આપણે આવી રીતે આ દાખલો ગણવાનો થશે. ના, એનો જવાબ 15 ના છેદમાં 19. બસ આટલું સરળ છે, બરાબર. તો એ સાથે આપણે એક્ઝામ્પલ નંબર 17નો બીજો પણ પૂરો કરી દીધો. ચલો એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 18 એ શું કહે છે? તો કે એક ખોખામાં 1 થી 19 સુધીની અંક લખેલી 90 તકતીઓ છે. કેટલી તકતીઓ છે? 90. પછી કેવી તકતીઓ છે? ગોળ. એટલે કે આવી એક ગોળ તકતી છે જેમાં 1 લખેલું છે, 2 લખેલું છે, 3 લખેલું છે, 4 લખેલું છે, 5 લખેલું છે, 6 લખેલું છે, એમ કરતા 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 લખેલું છે 89, એટલે કે 89, અને પછી લખેલું છે 90. આવી કેટલી તકતીઓ થઈ? તો કે તમને આપેલી છે 90 તકતીઓ છે. એટલે કુલ શક્ય પરિણામો કેટલા છે અમારા? 90. આગળ વધીએ. ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર નંબર 1 2 અંકની સંખ્યા મળે, નંબર 2 પૂર્ણવર્ગ સંખ્યા મળે,
नंबर त्रण, पांच वडे विभाज्य संख्या मळे तेनी संभावना शोधो। चलो तो कुल संख्या परिणामों के त्रण बराबर छे, नंबर एक माटे घटना बे, नंबर बे माटे घटना बी, नंबर त्रण माटे घटना सी। ए रीते करीने आपणे दाखलो चालू करीए, बराबर छे। तो शुं थशे अहींया, तो के कुल शक्य परिणामों बराबर केवा थवाना 90, बराबर। अने नंबर वन, नंबर वन शू कहे तो के आवी रीते जे तमे एक गोड़ तकती काढो, 90 चिठ्ठीओमांथी एक तकती काढो तमे, અને એમાં કેવી સંખ્યા છે તો કે બે અંકની સંખ્યા મળે, બરાબર છે। તો ધારો કે ઘટના એ શું મળે છે તો કે બે અંકની સંખ્યા મળે। હવે બે અંકની સંખ્યા કેટલી થાય તો કે નંબર એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, એમ કરતાં કરતાં ક્યાં સુધી 90 સુધી। કુલ સંખ્યા કેટલી હતી 90, તો કે 90માંથી પહેલાં જે 9 જે છે, 7, 8 અને 9, આટલા જ એક અંકવાળા છે, પછી તો કે 10, 11, 12, એટલે કે આ 90માંથી મારે 9 બાદ કરી દેવાના, બરાબર। તો કેટલા થશે તો કે 90માંથી 9 બાદ કરું તો કેટલા મને મળે, તો કે 90માંથી 9 જાય કેટલા મળે, 81। તો 81 શું છે મારા સાનુકૂળ પરિણામો, પણ એ લખતા પહેલાં આપણે લખી લઈએ બે અંકની સંખ્યા કેટલી મળે તો કે બે અંકની સંખ્યા છે અહીંયા 10, 11, 12, 13, એમ કરતાં કરતાં ક્યાં સુધી 90 સુધી। અને આ ઘટના એના સાનુકૂળ પરિણામો શું કરવાનું તો કે કુલ 90માંથી 9 બાદ કરી નાખે આગળના, તો કેટલા આવશે 81। અને આની સંભાવના ગોતવાની છે, એટલે કે પી ઓફ એ શું થવાનું 81ના છેદમાં 90, બરાબર છે। અહીંયા 90 90 81, 9 દાન 90, 9 ઉડી જાય, 9ના છેદમાં 10, મિત્રો છેદમાં 10 એટલે 0.9 કહી શકાય। તો આ આપણી શું થઈ સંભાવના, સંભાવના હંમેશા 0 1 એની વચ્ચે હોય, 0 પણ લઈ શકાય, 1 પણ લઈ શકાય, બરાબર છે। 1 લઈએ એનો મિનિંગ શું થાય તો કે આ ઘટના પૂરેપૂરી નિશ્ચિત રીતે ઘટાય છે, 0 જ શું કહેવાય તો કે આ ઘટના અશક્ય ઘટના છે, બસ આટલો જ તફાવત, બાકીનો કોઈ તફાવત નથી, બરાબર છે, ખ્યાલ આવે છે ને મિત્રો। ચલો એના પછી નંબર બે, નંબર બે શું આપેલું છે તો કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે, તો કે ધારો કે ઘટના બી કેવી છે તો કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે। હવે પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી છે તો કે આ 1 4 9 16 25, પછી બોલો બોલો ફટાફટ, 25 પછી 36 49 64 પછી 81, બસ આટલી પૂર્ણવર્ગ સંખ્યા છે। પછી 81 પછી સીધું આવે આપણે 100, એટલે કે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ, 6નો વર્ગ, 7નો વર્ગ, 8નો વર્ગ, 9નો વર્ગ, આટલી સંખ્યા થઈ, કેટલી સંખ્યા થઈ 9 સંખ્યા થઈ। માટે ઘટના બીના સાનુકૂળ પરિણામો કેટલા થવાના 9 થવાના। માટે કુલ સંભાવના એટલે કે પી ઓફ બી બરાબર શું થવાનું 9ના છેદમાં 90, છેદ ઉડી જશે, જવાબ શું આવશે 1ના છેદમાં 10, 9ના છેદમાં 90, આ તમારી સંભાવના। નંબર ત્રણ, નંબર ત્રણ શું કહે છે તો કે 5 વડે વિભાજ્ય સંખ્યા મળે, 5ની વિભાજ્ય સંખ્યા કઈ કહેવાય તો 5ની વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને 5 વડે હું ભાગી શકું, તો 5 વડે કઈ સંખ્યાને ભાગી શકાય, બરાબર। તો એ તમને ખબર હોવી જોઈએ કઈ સંખ્યા, તો કે પહેલાં તો 5, પછી 10, પછી 15, પછી 20, પછી 25, 30, 35, 40, 45, પછી 50, પછી 55, પછી 60, પછી 65, પછી 70, 70 પછી 75, 75 પછી 80, 80 પછી 85, 85 પછી 90, બસ આટલા જ સંખ્યા છે, બરાબર। હવે આટલી સંખ્યા થઈ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18,
18 संख्या मळे अने 18 संख्या केवी छे 5 वडे विभाज्य तो घटना लई ली के धारो के घटना सी छे केवी छे तो के 5 वडे विभाज्य 5 वडे विभाज्य संख्या मळे 5 वडे विभाज्य संख्या मळे अने एवी सानुकूल परिणामो केटला थया तो हुं लखतो नथी सानुकूल परिणामो घटना सी ना सानुकूल परिणामो केटला थया तो के 18 बराबर અને એની સંભાવના એટલે કે પી ઓફ સી સાનુકૂળ પરિણામો 18 અને છેદમાં કુલ પરિણામો 18 95 એકના છેદમાં 5 આ તમારો જવાબ ખ્યાલ આવી ગયો બસ મિત્રો આવા એક્ઝામ્પલો આપણે ગણવાના છે ચલો તો આ એક્ઝામ્પલ નંબર 17 પણ અરે 18 પણ પૂરું થઈ ગયું એના પછી નંબર 19 એ શું કહે છે તો કે એક બાળક પાસે એવો પાસો છે જેની 6 સપાટી ઉપર નીચે આપેલા અક્ષરો બતાવેલા છે એટલે કે એક સપાટી ઉપર એ બીજી સપાટી ઉપર બી ત્રીજી સપાટી ઉપર સી ચોથી સપાટી ઉપર ડી પાંચમી સપાટી ઉપર ઈ અને છઠ્ઠી સપાટી ઉપર એ મિત્રો 6 ધારો કે આ પાસો છે બરાબર તો કે આ એક બાજુ આ બીજી બાજુ નીચે ત્રીજી બાજુ આ પાછળ ચોથી બાજુ અહીંયા 5 અને 6 બની શકે અહીંયા પણ એ હોય અને આ બાજુ પણ એ હોય બરાબર એટલા માટે બે એ આપેલા છે શું કીધું છે તો કે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે અને પાસા પર એ મળે અને નંબર બે ડી મળે તેની સંભાવના કેટલી તો ગોતી લઈએ બંને માટે તો કે પાસામાં તો કુલ કેટલા પરિણામો હોય પાસાના તો કે પાસાના 6 પરિણામો હોય આ 1 2 3 4 5 અને 6 બાજુઓ બરાબર આ 6 માંથી કોઈ પણ એક બાજુ આવવાની છે તો કે કુલ પરિણામો કહેવાય ને પાસામાં 6 પરિણામો હવે નંબર 1 ધારો કે ઘટના એ કઈ છે તો કે પાસાને ઉછાળતા એ મળે હવે એ મળે તો એના સાનુકૂળ પરિણામો કેટલા છે 6 માંથી તો કે કાં એ મળે કાં તો અહીંથી એ મળે બે પરિણામો ખરા બરાબર એટલે કે ઘટના એના ઘટના એના સાનુકૂળ પરિણામો કેટલા છે 2 અને એની સંભાવના પી ઓફ એ બરાબર શું થાય તો કે 2 ના છેદમાં 6 છે ઉડી જાય 1 ના છેદમાં 3 નંબર 2 ધારો કે ઘટના બી શું છે તો કે ડી મળે અને એના સાનુકૂળ પરિણામો કેટલા થવાના તો કે ઘટના બી ના સાનુકૂળ પરિણામો 1 જ ડી મળે છે બરાબર છે અને એની સંભાવના શું થવાની પી ઓફ બી બરાબર 1 ના છેદમાં 6 આ તમારો જવાબ બરાબર તો મિત્રો આ રીતના એક્ઝામ્પલ આપણે ગણવાના છે 19મો પણ એક્ઝામ્પલ પૂરો 20મો એક્ઝામ્પલ જોઈએ તો કે એક જથ્થો 144 પેન ધરાવે છે તેમાંથી 20 પેન ખામીયુક્ત છે અને બાકીની પેન સારી છે આપણે ઓલો પેનવાળો દાખલો જ છે એમાં બીજું તો કંઈ નવું છે નહીં બરાબર મિત્રો તો કુલ પરિણામો કેટલા છે આપણા પાસે તો કે 144 એમાંથી સારી પેન કેટલી છે પહેલાં તો ખામીવાળી કીધી છે ખામીવાળી પેન કેટલી કીધેલી છે મને અહીંયા 20 તો સારી પેન કેટલી હોય તો કે 144માંથી 20 જાય એટલે કે બધી ખરાબવાળી પેન કાઢી નાખો તો કેટલી વધી 124 124 પેન કેવી છે તો કે આ પેન સારી છે અને આ સારી પેન છે તો એક છોકરી છે શું નામ છે એનું નૂરી જો પેન સારી નીકળશે તો નૂરી પેન ખરીદશે એટલે કે દુકાનદાર એને આ પેન આપશે અને એ પેન સારી નીકળશે તો નૂરી પેન ખરીદશે અને જો સારી નહીં હોય તો ખરીદશે નહીં હવે દુકાનદાર એને એક પેન આપે છે તો તે પેન નૂરી ખરીદશે તેની સંભાવના કેટલી હવે પહેલા નંબર 1 કુલ પરિણામો કેટલા થયા 144 નંબર 1 ધારો કે ઘટના એ શું કહે છે તો કે નૂરી પેન ખરીદશે હવે જો પેન ખરીદશે એનો મિનિંગ કે પેન કેવી છે સારી માટે પેન સારી હશે અને જો પેન સારી હોય તો કુલ પરિણામો કેટલા શક્ય પરિણામો 124
અને આની સંભાવના પી ઓફ એ 124ના છેદમાં 144 છે ઉડાડો, જે મળે એ તમારો જવાબ. માટે તમારે હોમવર્કમાં છેદ ઉડાડવાના છે. અને પેન ના ખરીદે તેની સંભાવના એમાં પણ લખવાનું. ધારો કે ઘટના બી, નૂરી પેન ખરીદશે નહીં અને પેન ખરીદશે નહીં માટે પેન કેવી છે, ખામીયુક્ત છે અને એના સાનુકૂળ પરિણામો કેટલા થવાના, 20. અને એની સંભાવના પી ઓફ બી શું થવાનું, 20ના છેદમાં 144. આના પણ છેદ તમારે ઉડાડવાના છે જાતે. માટે આ એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો છે, બરાબર. ચલો એના પછી મિત્રો આપણે આગળ સ્વાધ્યાય 15.1માં અમુક ખાલી જગ્યાઓ બાકી રાખી હતી, તો આપણે ખાલી જગ્યાઓ ડિસ્કસ કરી લઈએ. આઈ હોપ તમારા બધા પાસે બુક હશે. જો ટેક્સ્ટ બુક ના હોય તો તમને ઓનલાઈન ટેક્સ્ટ બુક અવેલેબલ છે વેબસાઇટ પરથી, ગુજરાત બોર્ડની. તમે ત્યાંથી પણ એ ટેક્સ્ટ બુક પ્રિફર કરી શકો છો અને પછી આ વિડીયો તમે જોઈ શકો છો, અથવા તો હું જે બોલું એ તમે લખીને આ પણ કામ કરી શકો છો. પણ જેની પાસે ટેક્સ્ટ બુક છે એ મિત્રોએ ટેક્સ્ટ બુક ખોલીને ધ્યાન આપવાનું છે. અહીંયા જો શું કહે છે, તો કે નીચેના વિધાનો પૂર્ણ કરો. સ્વાધ્યાય 15.1 પહેલી જ ખાલી જગ્યા છે, એમાંની પહેલી ખાલી જગ્યા કે ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નથી થવાની એની સંભાવના. તો મેં તમને કીધું હતું દરેક ઘટનાનો સંભાવ, દરેક ઘટનાની સંભાવનાનો સરવાળો શું થાય, એક થાય. તો આનો જવાબ શું આવશે, એક. પછી ઉદાહરણ, જે ઘટના શક્ય જ નથી એની સંભાવના શું થઈ જવાની, 0, બરાબર. અને એને, અને આવી ઘટનાને શું કહેવાય, આવી ઘટનાને કહેવાય અશક્ય ઘટના. શું કહેવાશે, અશક્ય ઘટના. એના પછી છે તો કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી છે, તો કે ચોક્કસપણે એટલે કે જે ઘટના થવાની જ છે પૂરેપૂરી એની સંભાવના કેટલી છે, 1. અને આવી ઘટનાને શું કહેવાય, ચોક્કસ ઘટના, બરાબર છે. ચલો એના પછી પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય, સબકા માલિક, 1, બરાબર. જવાબ શું આવશે એનો, 1. પછી શું કીધું છે, તો કે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તો તેના જેટલી હોય છે. હવે કોના કરતાં મોટી હોય સંભાવના, મેં તમને હમણાં જ કીધું હતું કે સંભાવના એટલે કે આ પી ઓફ ઈ 1 કરતાં નાની, 0 કરતાં મોટી, 0 અથવા તો 0થી મોટી, 1 અથવા તો 1 કરતાં નાની. એટલે ક્યાં નાની લખવાનું, ક્યાં મોટી લખવાનું, ક્યાં 0 લખવાનું, ક્યાં 1 લખવાનું, એ તમારે વિચારીને લખવાનું છે, બરાબર. તો આ સાથે આપણે આજનો આ ભાગ સમાપ્ત કરીએ છીએ, જેમાં આપણે ગણીને 5 એક્ઝામ્પલ ગણ્યા છે. મેં તો 4 જ ગણ્યા છે, પણ તમારા માટે 5 આ ગણવાનું તમારા હોમવર્કમાં એટલા માટે. અને આપણે બીજી ખાલી જગ્યાઓ જોઈ, આવા જ આગળ અમુક પ્રશ્નો જે આપણે બાકી રાખ્યા છે એ ધીમે ધીમે આપણે જોતા જશું. અને મારા ખ્યાલથી હવે એક વિડીયો બાકી રહેશે, એટલે આપણું આ સંભાવના ચેપ્ટર પણ પૂરું થઈ જશે. મિત્રો મેં વર્કશીટ બનાવી દીધી છે, તમે સ્કૂલનો કોન્ટેક્ટ કરીને વર્કશીટ પછી લઈ જઈ શકો છો, બરાબર છે. અને વર્કશીટના એક્ઝામ્પલ ગણતાં પણ તમને કંઈ તકલીફ થાય તો એની ટાઈમ હું તમારા માટે અહીંયા હાજર જ છું, બરાબર છે. તમે ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ચલો આ સાથે આપણે આ ભાગ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.